નખત્રાણા તાલુકાના રસલિયા ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા સમસ્ત સમાજના લોકો નખત્રાણા પોતાનું કામ ધંધો મૂકી ખેડૂતો માલધારીઓ નાના મોટા ધંધાદારીઓ અને સરપંચ ગ્રામ પંચાયતની બોડીનું આ સદસ્ય દ્વારા આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશન DYSPની કચેરી અને નખત્રાણા પ્રાંત અધિકારી તેખીતમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રસલિયા ગામના રહેતા જુવાનસિંહ જલુભા જાડેજા વિરુદ્ધ આવેદનપત્રમાં આવ્યું છે। જુવાનસિંહ જલુભા જાડેજા જે પોતે વિકલાંગ છે અને હાલમાં જ ગામમાં 17 વ્યક્તિઓ વિરુદ્ધ લેખિતમાં પોલીસ સ્ટેશને અરજી કરી હતી અને રસલિયા ગામ પંચાયતમાં સીસી રોડ બનાવવા કામના વિરુદ્ધ અરજી કરી હતી। અવારનવાર જુવાનસિંહ જાડેજા ગામ વિરુદ્ધ વહીવટ તંત્ર અને અરજીઓ કરતા હોવાથી ગ્રામજનો ત્રાહિમામ થઈને એકત્રિત થઈને તમામ ગ્રામજનો આજરોજ નખત્રાણા લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોના અપેક્ષા હતા કે ખોટી અરજી કરીને રસલિયા ગ્રામજનો ત્રાહિમામ થતા આજરોજ જુવાનસિંહ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારી માત્રામાં રસલિયા ગામના તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા। ઓફિસ કનૈયાલાલ ઠક્કર, કલ્પેશ ઠક્કર, વધુમાં જાડેજા સલેભાઈએ લગાયા, મીઠુભાઈ કોલી, રવજીભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ભીમજીભાઈ પટેલ, શિવગણભાઈ પટેલ, બાબુભાઈ તથા ભવનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, રસલિયા ગામના સરપંચ, ગામના સમાજના લોકો તેમજ ખેડૂતો, માલધારીઓ અને નાના મોટા તંત્રના પોતાના ધંધો આજે બંધ કરીને નખત્રાણા આવેદનપત્ર આપવા આવ્યા હતા અને જેમાં અન્ય ગામજનો જોડાયા હતા। અમારા પંચાયતમાં ખોટી રીતે હેરાન કરે છે, ખોટી રીતે અરજીઓ કરે છે અને ગામ લોકોને પણ હેરાન કરે છે, ખોટા ખોટી અરજીઓ કરે છે। એમનું છે જુવાનસિંહ જાડેજા, એને 2-3 વર્ષ થયા, તો ગામના 17 જણા ઉપર ખોટી અરજીઓ કરી છે, એને ધરપકડ કરો, મને હેરાન કરે છે। 17 માણસો નિર્દોષ છે, કોઈ જાતની ખબર પણ નથી, મેં ખોટી અરજી કરી છે। બોપા રબારી છું, ગોગા મહારાજના પૂજારી તરીકે પૂજા કરું છું અને રસલિયાનો વતની છું અને અવારનવાર જુવાનસિંહ જેલુબા અવારનવાર ખોટીઓ અરજીઓ કરે છે અને ખોટી રીતે કરણ ગતિ કરે છે, એનું યોગ્ય બદલું પગલું લેવું આપ શ્રીઓને ખાસ વિનંતી છે ને આવું ગામમાં ખોટો ડખો કરવો, ખોટું વર્તન ફેલાવવું, ખોટો લોકટારો કરવો યોગ્ય નથી, એના માટે આપ સૌને હું પ્રાર્થના કરું છું એનું યોગ્ય પગલું લેવામાં આવે કે ખોટી ખોટી ગોગા મહારાજનું મંદિર બનાવેલું છે, તમે પૂંજારી તરીકે બેઠા છો, ખોટા છો અને જે કંઈ આ કર્યું છે એ યોગ્ય નથી। એવી રીતે વતા હાલતા ચાલતા અશબ્દો પણ બોલે છે, ગાળું પણ આપતા જાય છે, પણ આપણે સાંભળીએ છીએ, તો આવી રીતે ના કરવું જોઈએ।